હાલ દિવાળી ઉપર તમામ લોકો ખાસ ચેતી જજો, દિવાળીનો સમય છે જેથી બાળકો ફટાકડા ફોડે તે તો સ્વાભાવિક વાત છે, પરંતુ બાળકો ફટાકડા ફોડતા વખતે અમુક વખતે એવું કામ કરી બેસે છે જેને લઈને ગંભીર ઘટના ઘટતી હોય છે। આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં, જ્યાં ફટાકડા ફોડતા સમયે રમત રમતા બાળકે કંઈ એવું કરી કાઢ્યું કે જેના કારણે તેનું મોત નિપજ્યું છે। ખંભાતમાં આવેલ વટાદરા ગામમાં ટેકરા વિસ્તારમાં એક 10 વર્ષનો બાળક ફટાકડા ફોડતો હતો, જો કે તે જ રીતે ફટાકડા ફોડી રહ્યો હતો તેના કારણે તેના પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। પરિણામે બાળકના મોતને લઈને પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે, તો માતા પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે। બાળકનું નામ નિર્મલ ભોટારિયા હોવાનું સામે આવ્યું છે, સાથે જ તે સૂત્રી બોમ્બ ફોડી રહ્યો હતો અને તેવી માહિતી સામે આવી રહી છે। આધારભૂત માહિતી મુજબ બાળક સૂત્રી બોમ્બ પર તમાકુના જે લોખંડનો ડબ્બો અને તેના પર ઈંટ મૂકીને બોમ્બ ફોડી રહ્યો હતો, જેમાં બોમ્બ ફૂટ્યો ત્યારે લોખંડનો ડબ્બો પાટ્યો અને ડબ્બાનું પતરું તેની સાંથળમાં ઘૂસી ગયું હતું। ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું। આ ઘટનાથી એટલું જ જરૂરથી કહી શકાય કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે માતા પિતાએ તેમની સાથે રહેવું જોઈએ। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।